નમસ્કાર સૌ મિત્રોને, એચ યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળીયા આપ સર્વ મિત્રોનું આજે તારીખ 7 જાન્યુઆરી 2020 ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, તમારું જે જીવન છે તે એક અમૂલ્ય ખજાનો છે અને એની અંદરથી રોજ આ સમયરૂપી મૂડી છે એ વપરાતી જાય છે. માટે જે પણ આપણે શ્રેષ્ઠ કાર્ય કરવાના છે તે તમે કરતા રહેજો, કારણ કે સમય કોઈની રાહ જોતો નથી. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનું કરંટ અફેર. તો દિન વિશેષમાં જોવા જઈએ તો 7 જાન્યુઆરી એટલે કરશનભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. કરશનભાઈ પટેલ એટલે આપણા ગુજરાતના એક ઉદ્યોગ સાહસિક વ્યક્તિ, એમનો આજે જન્મદિવસ છે. જન્મ 7 જાન્યુઆરી 1945 પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામમાં થયો હતો અને તેમણે કપડાં ધોવાનો પાવડર એટલે કે ડિટર્જન્ટ બનાવવા માટેની નિર્મા કંપનીની સ્થાપના કરી હતી. તો અહીં એક ખાસ મહત્વનો પ્રશ્ન પૂછાય કે નિર્મા કંપનીની સ્થાપના કોણે કરી હતી? કરશનભાઈ પટેલે. અને અત્યારે આ નિર્મા ઘણી બધી પ્રોડક્ટ બનાવતી એક કંપની બની ગઈ છે અને તેઓ આજે ગુજરાત રાજ્યના ટોચના ઉદ્યોગપતિ પણ બન્યા છે. અને ઈસવીસન 2010 વર્ષમાં એમણે ઉદ્યોગ અને વેપારના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર વડે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈસવીસન 2005 ફોર્બ્સે તેમની સંપત્તિ આશરે 640 જેટલા અમેરિકન ડોલર આંકી હતી અને અત્યારે તેઓ ઘણી બધી સંપત્તિના માલિક છે. અને એવા જ એક સમાચાર આવે છે ગુજરાતના આયુર્વેદ મેળાને કેન્દ્રીય આયુષ મંત્રી એવા શ્રીપદ એસો નાઈકે ખુલ્લો મૂક્યો છે. તો કઈ જગ્યાએ આ મેળાનું આયોજન? જામનગર ખાતે કરવામાં આવ્યું છે. અને જે કેન્દ્રીય આયુષ મંત્રી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અને આ આયુર્વેદ મેળામાં જુદા જુદા 40 જેટલા સ્ટોલમાં આયુર્વેદની ઔષધિઓ રાખવામાં આવી હતી. ત્યાર પછી એના નજીકનો એક જિલ્લો એટલે કચ્છ. તો કચ્છમાં 5 સ્થળોએ સાયક્લોન શેલ્ટર હોમ બનાવવામાં આવશે, એટલે કે જ્યારે પણ પૂર વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાય છે તો એવા સમયે જે ઘર વિહોણા લોકો બને છે એવા લોકોને રહેવા માટેની સુવિધા આપવા માટે એ સરકાર દ્વારા આ પ્રકારના શેલ્ટર હોમ બનાવવામાં આવશે કચ્છમાં. તો વાવાઝોડાની આફત સમયે તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાં રહેતા લોકોને આવા સમયે શૈક્ષણિક સંકુલો અને ધર્મશાળા કે સમાજવાડીનો સહારો લેવો પડે છે અને જે હવે આ શેલ્ટર હોમ દ્વારા રક્ષણ અપાશે. શેલ્ટર હોમ કેન્દ્ર સરકારના વિશેષ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. પહેલા ચરણમાં માંડવી, મસ્કા, ભારાપર, મોટી ચીરઈ અને ચુડવામાં શેલ્ટર હોમનું નિર્માણ કાર્ય થશે. અને બીજા ચરણમાં જોવા જઈએ તો અબડાસા અને લખપતના દરિયાકાંઠા નજીકના ગામોમાં આ શેલ્ટર હોમ બનાવવામાં આવશે. તો મિત્રો, આ આપણા ગુજરાતના સમાચાર જ્યારે પણ આવે ત્યારે તમારે ખાસ નોટ કરી રાખવા, કારણ કે ગુજરાત સંબંધી ક્લાસ 3 એક્ઝામમાં આમાંથી પ્રશ્નો વધારે પૂછાય છે. એટલા માટે ગુજરાતના સમાચાર ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત હોવું જ જોઈએ. ત્યાર પછી આવીએ છીએ ભારતના સમાચાર ઉપર. તો ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન એનાયત કરવામાં આવશે, એટલે કે આજે જ તે લગભગ એનાયત કરવામાં આવી ચૂક્યા છે. તો 7 જાન્યુઆરી 2020 રોજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 30 મીડિયા ગૃહોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન અપાશે. અને આની વાત કરીએ તો આપણા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી કોણ છે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમારી પાસે આગ્રહ એટલા માટે હું રાખી શકું કારણ કે ઘણી બધી વખત મેં તમને આ પ્રશ્નનો જવાબ કીધેલો છે. અને બીજી પણ એક વાત કરી દઉં કે આ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માનની જાહેરાત છે તે આપણે ગયા વર્ષે 21 જૂન 2019 રોજ આ એવોર્ડની આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી, જે આજે આપવામાં આવી રહ્યા છે. કેવા લોકોને મળશે? તો જે યોગનો ફેલાવો કરવામાં જે મીડિયા ચેનલો ખૂબ પોતાનું મહત્વનું યોગદાન આપે છે એવા મીડિયાના 30 જેટલા મીડિયા ગૃહોને આ સન્માન આપવામાં આવ્યું છે. તો આ એવોર્ડ પ્રથમ વખત આપવામાં આવી રહ્યો છે. આ એવોર્ડ દ્વારા
મીડિયા હાઉસને યોગ વિશે જાગૃતિ ફેલાવવા બદલ સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો વિચાર રજૂ કર્યો હતો. ડિસેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને આ દિવસ ઉત્તરી ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ છે. 21 જૂન 2015ના રોજ વિશ્વના પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વના સમાચારની કે ઈરાને જેસીપીઓએ થી અલગ થયું છે. આ જેસીપીઓએ એટલે શું? તો જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન એક્શન, એટલે કે જે પરમાણુ કરાર કર્યા છે તમામ દેશોએ, એમાંથી તાજેતરમાં જ તે ઈરાન અલગ પડ્યું છે. તો જેસીપીઓએ પૂરું નામ થાય છે જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન ઓફ એક્શન, અને જે એક પરમાણુ કરાર છે અને જેનાથી તે અલગ થઈ ગયું છે. અમેરિકા દ્વારા જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કર્યા પછી આ નિર્ણય ઈરાન દ્વારા લેવામાં આવ્યો છે. 2018માં અમેરિકા પણ આ પરમાણુ કરારથી અલગ થઈ ગયું હતું, પરંતુ રશિયા, ચીન, યુરોપિયન સંઘ, ફ્રાન્સ, જર્મની અને યુનાઇટેડ કિંગડમે આ કરારને સક્રિય રાખવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ પરમાણુ કરાર ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશ્વના એક બીજા સમાચાર આવે છે કે ભારત અને રશિયાએ AK-203 અસાલ્ટ રાઇફલ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે અને આ ડીલ અંતર્ગત 1,00,000 રાઇફલો રશિયાથી આયાત કરવામાં આવશે, જ્યારે બાકીની રાઇફલોનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ રાઇફલ ઉત્તર પ્રદેશના કોરવામાં IRRPL દ્વારા બનાવવામાં આવશે, પરંતુ આ IRRPL નું પૂરું નામ શું થાય છે? ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્તર પ્રદેશના કોરવામાં આ પ્રકારની રાઇફલો બનાવવામાં આવશે અને તેમાં ભારતનો 50.5% હિસ્સો રહેશે અને રશિયાનો 49.5% ભાગ રહેશે. તાજેતરમાં ભારતીય સૈન્યને અમેરિકા પાસેથી 10,000 SIG-716 અસાલ્ટ રાઇફલ લીધી હતી, જેના કરાર પર ફેબ્રુઆરી 2019માં કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હાલમાં ભારતીય સેનામાં INSAS રાઇફલનો ઉપયોગ થાય છે, પરંતુ આ INSAS નું પૂરું નામ શું થાય છે? ઇન્ડિયન નેશનલ સ્મોલ આર્મ્સ સિસ્ટમ, અને આ એક હલકી મશીન ગન છે. અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો, તેનો ઉપયોગ 1990માં શરૂ થયો હતો અને જેનો ઉપયોગ કારગિલ યુદ્ધમાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો હતો. તો અહીં આજના કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ. તમારા માટે એક મહત્વની વાત કે અહીં તમારે છેલ્લે વાત આવી છે રશિયાની. તો રશિયાની કરેન્સી છે રશિયન રૂપલ અને રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. પરંતુ બે પ્રશ્નો તમારા માટે હું મૂકું છું. એક, રશિયાના વડાપ્રધાન કોણ છે? અને બીજો, રશિયાની જે સંસદ છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ તમે નીચે કમેન્ટ બોક્સમાં લખશો. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.